ગાડીમાં આફ્રિકા કે હોતે અબ જા પહોંચી ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો. તો ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો, હાલ હું છું અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડમાં અને જઈ રહ્યો છું સાસણ ગીર. તો લાસ્ટ સુધી બંધ્યા રહેજો આપણા વિડીયોમાં. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો શેર કરજો. તો મિત્રો, આપણી જે બસ છે તે 17 અને 18 નંબરના પ્લેટફોર્મ પર ઊભી રહેવાની છે. તમે જોઈ રહ્યા છો આ બાજુથી આપણી બસ આવશે અને અત્યારે હું તમને 17-18 નંબરનું પ્લેટફોર્મ બતાવું મિત્રો. અને અત્યારે જો માણસોની ખૂબ જ અવર જવર છે અને ખૂબ વધારે નોઈઝ આવે છે, એટલા માટે મારે ડબિંગ કરવું પડે છે. તો મિત્રો, બસનો ટાઈમ તો 10:45 છે. તો આપણે ખોટા આંટા મારવા કરતાં ફર્સ્ટ ક્લાસ સારામાં સારી સીટ આપણને મળી ગઈ છે. તો બેસીએ અને આરામ કરીએ. તો મિત્રો, ટાઈમ થઈ ગયો છે હવે 10:45 અને બસ ટૂંક જ સમયની અંદર આપણી આ બસ જાય એટલે એ જગ્યાએ આપણી બસ મુકાશે. 100% લગભગ તાલાળા રાજકોટ, મતલબ રાજકોટથી તાલાળા જવા માટે આપણને બસ મળશે. તો બસ હવે ટૂંક જ સમયની અંદર આપણી બસ આવશે અને ઘડીનો ઇંતજાર છે એ પૂરો થશે. તો મિત્રો, આપણે ઉના રાજકોટ તો નહીં પણ રાજકોટ તાલાળા વેરાવળ આવી ગઈ છે. તો તાલાળા સુધી તો આપણને બસ મળી ગઈ તાકાતવાળી. ચાલો અંદર બેસી જઈએ. આપણે ખૂબ રાહ જોઈ, ઉના રાજકોટ તો છે પણ 1 વાગ્યાની છે. હવે આપણામાં બેસીએ અને સીટ ગોતી લઈએ. ચાલો, ફાઇનલી બસ મળી ગઈ છે. પાછું તારાડા શૂટિંગ ઢગલો છે, આપણે બારીએ બેસી જઈએ અને શૂટિંગ કરવાની મજા આવે. ફાઇનલી આ બારીએ બેસી જઈએ. આપણી જીવન બેગને પણ સારામાં સારી જગ્યા મળી ગઈ. તો રાજકોટથી તાલાળા જવા માટે આપણી જે બસ છે એ બસ થોડાક જ સમયની અંદર ઉપડવાની તૈયારીમાં જ છે મિત્રો. તો આપણે આખા રસ્તે મોજ કરશું. ચાલો બાય બાય રંગીલું રાજકોટ, ફરી મળીએ ત્યાં સુધી તાતા બાય બાય. મિત્રો, આ તો ખરેખર રંગીલું રાજકોટ છે અને રાજકોટની અંદર ખૂબ જ મોજ આવે, પણ આપણે હવે ગીરમાં જવું પડે એમાંય હાલે એમ નથી. કારણ કે ગીર છે એ આપણું મિત્રો વતન છે, તો ગીરમાં તો જવું પડે અને કામ ધંધો એ કરવો પડે અને વીડીઆઈ બનાવવા પડે. તો વીડીઆઈ બનાવશું, કામ ધંધો એ કરશું, મોજ કરશું અને તમને પણ મોજ કરાવશું. સરકારી બસ અને સરકારી ટ્રેન આ બંનેનો આનંદ જ કંઈક અલગ છે મુસાફરીનો. જોરદાર એમાં કંઈ ઘટે જ નહીં. બસમાં રોદ આવે ને ભલે પેસુટિયું ખાઈ જાય, પણ વાહેલી સીટમાં અનેરો આનંદ આવે, એમ મજા જ આવે ને. એમાં જો જંગલમાંથી જો ટ્રેન પસાર થતી હોય અને 50 કિલોમીટરનું અંતર હોય તો કંઈક અલગ જ આનંદ આવે. તો ભાઈ, સોમનાથથી જબલપુર ટ્રેન આવવાની તૈયારીમાં છે, કારણ કે ફાટક દેવાઈ ગઈ છે તો ઘડીક રાહ જોવી પડશે. મિત્રો, આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને રાજકોટથી તાલાળાનો ટિકિટનો ભાવ છે 162 રૂપિયા. હવે ઘડીક આરામ કરી લઈએ, કારણ કે થાકડો છે. હવે જ્યાં બસ રોકાય ત્યાં નાસ્તો પાણી કરશું. જેતપુર અને જૂનાગઢની વચ્ચે બસે રોકાણ કર્યો છે. સારો સારામાં સારો નાસ્તો દાબી લઈએ. સામેની રેકડીમાં વેચાય છે દાબેલી પફ, ઓલી બાજુ વેચાય છે જોઈ લઈએ ચણા ચટપટી. વાહ, તો ફાઇનલી આપણે ચાલો ઘૂઘરા ખાઈ લઈએ. તો ભાઈ, સારામાં સારા ઘૂઘરા બનાવો. ચાલો બનાવો, બનાવો બનાવો, ખાઈ નાખીએ. ઘૂઘરાની ડીશ થઈ ગઈ છે તૈયાર, તો આવી જાઓ ખાવા. હાલો, ઘૂઘરા ખાઈને તો બહુ મોજ આવી ગઈ અને હવે ફટાફટ આપણે બેસી જઈએ આપણી સીટમાં. ખરેખર મિત્રો, તમને વાત કરું ને તો આજનો તડકો તો કંઈક અલગ જ પ્રકારનો છે. હા, હવે ભાદરવાય ઉતરવા આવ્યો છે, તડકા ભૂકા બોલાવે, પણ હવે બસ હાલતી થઈ ગઈ ને એટલે એવી મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને કે એમાં કાંઈ ઘટે નહીં, જોરદાર મજા આવે. Jonathan Powell, 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 Jonathan Powell,
તો આપણી બસ છે એ જો સાસણ ગીરની બજારોમાં આવી ગઈ છે. આ જીપ છે ને ફોર વ્હીલને આ બધા ફરવાવાળા જ છે. અને આગળ એ બતાવું તમને, તો જો આ જીપસીની આગળ મિત્રો દેખાય છે એ નેશનલ પાર્કનો ગેટ છે. અહીંથી તમારે એન્ટર થવાનું, પછી ત્યાં ઘણી બધી સુવિધાઓ છે ફરવાલાયક. અંદર બેસવાની સુવિધા છે, ટિકિટ બહારની અંદર ઘણી બધી ખરીદી કરવાની પણ, તમને કપડાં ટી શર્ટ ઘણું બધું મળી જાય આર્મીના જંગલ ખાતાના. હવે ભાઈ હેઠે ને ઉપર, હવે તું બોલે ને હાલ આવતો રે, આવતો રે, હાલો હાલો આવતા રહ્યો, આવતા રહ્યો, હાલો. આજ બધાને સૂટ જ છે મીડિયા માં આવવાની. આ ખજુરભાઈ જેવો બ્લોક છે, ખજુરભાઈ ભળે એટલે જ ને. ક્યાં ગયા? હાલો આવી જાઓ, આજે તા બે બીજા આવી જાવ છોકરા. હા પછી તું બોલે ને. હેલો ભાઈ, કહી દો ભાઈ, કહી દો બધા. અત્યારે 3:30 થયા છે અને ગરમી ખૂબ છે. અરે વાહ, ટેસ્ટ તો યાર મજાનો છે બાકી લીંબુ શરબત નો. વાહ ગીર વાહ. જો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં મોગલી બધા ઘરે આવી ગયા. અને હવે એ છે ને ગેમ હાટું મોબાઈલ ને આ ઝાવલા મારે છે. હાલો મિત્રો, હવે આપણે બ્લોગને ખતમ કરીશું, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.